પોરબંદરમાં એકમાત્ર રવિન્દ્ર રંગમંચ ઓપન એર થિયેટર આવેલું છે અને તે પણ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળે છે કલાપ્રેમીઓની લાગણીને માન આપી ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા રવિન્દ્ર રંગમંચનું પુન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પોરબંદરના કમલાબાગ પાસે આવેલ રવિન્દ્ર રંગમંચ ભવ્ય ભૂતકાળ ધરાવે છે આ રંગમંચમાં અનેક કલાકારો દ્વારા પોતાની કલા પાથરવામાં આવી હતી અગાઉ રંગમંચ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હતું અને પોરબંદરની જનતા અહીં કાર્યક્રમોનો આનંદ માણતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રવિન્દ્ર રંગમંચ બિસ્માર બનતા અહીં કાર્યક્રમો યોજાતા ન હતા અને રંગમંચના પટાંગણમાં જાડી ઝાખરા પથ્થરો અને બ્લોક ફેલાયેલ છે મુખ્ય રંગમંચ ખાતે તિરાડો પડેલ છે અને શૌચાલયો તેમજ કલાકારો માટેના રૂમ પણ બિસ્માર બન્યા છે આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા આ અહેવાલની અસર થઈ છે આ રવિન્દ્ર રંગમંચને નવા રૂપરંગ સાથે આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલિકાના સહયોગથી આ કામગીરીનો પ્રારંભ કરાયો છે રવિન્દ્ર રંગમંચ ખાતે સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરશ્રી કલ્ચરલ ક્લબને રંગમંચના પુનઃનિર્માણ અને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે રંગમંચના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ આજે થયો હતો જેમાં શિલાન્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા પાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા સુરશ્રી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરીટ રાજપરા

આમ ગુજરાત ન્યૂઝના અહેવાલની વધુ એક સારી અસર થઈ છે અને આવનારા સમયમાં રવિન્દ્ર રંગમંચ ખાતે પુનઃનિર્માણ થશે અને સુવિધા ઉપલબ્ધ થશે જેથી અહીં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેથી કલાપ્રિય નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર